પોરા તો અંદરથી આવવો જ પડે, એ જ નશો છે. આ બધા એડ્રેસો છે તમારા, સરનામા તમે રહેતા હોય ને તો આપજો. જ્યાં રહેતા હોય, જામનગર રહેતા હોય, ક્યાંય આખર કે આજુબાજુમાં કે ક્યાંય રહેતા હો, કોઈ કાર્ડ માંગે તો આપી દેજો કે આ અમારું સરનામું, આ અમારું કાર્ડ. પણ પછી છેલ્લે એમ કહેજો કે અમારું હાસુ સરનામું જોતું હોય ને તો મોખડોજી ગોહિલ છે, રાણો પ્રતાપ છે, હમીરજી ગોહિલ છે, જામ અબડો છે, આવા બધા સરનામા રાખજો. હા, જામ હજોજી અમારું સરનામું છે. હા, આ એક એક સાહેબ, આ એડ્રેસ કાલની ત્રેવડ નથી પૂછી શકે, વર્ષો વયા જાય તોય ન પૂછી શકાય સાહેબ. એટલે ઇતિહાસો એટલા એટલા ફેરવી દેવામાં આવ્યા, છતાંય આપણા ઇતિહાસો હળીખમ એમને ઊભા છે, કાંઈ એમના માટે ઊભા છે. એટલે આ બધા ધર્મકાર્યો છે, એટલી આ બધી વાતો છે. યુવાનોને કહું, તમારા પરંપરાના તમારા કુળના ઇતિહાસો વખત મળે ત્યારે વાંચતા રહેજો. પબજીમાં ખોટે ખોટો સમય ન બગાડતા હાવે એમના મો. ઘણા યુવાનો મને મેસેજ કરે, મળે ન્યા કે ફોનમાં એમ કે હું હવેથી નથી રમતો એમ, એટલો ફેરતો પીડ્યો અમે રાજી થઈએ. હાવ ને, અને હાવ એમાં તો કઈ હામું તો પોતાને કોઈ મારો એ આવે છે પાછળથી, આવે પાછળ. અરે પણ પાછળથી આવી જાહે કાળ, તું રેવા દે, રેવા દે. હાવ આવી રીતે સમય, આ વિદેશ, આ બધી કરામતો છે વિદેશવાળાઓની આ વિશ્વમાંથી. કારણ કે ભારતને ગમે એમ કરી નકર આ દેશ શું કરી શકે એ ખબર છે એને બધાય. એટલે આ યુવાનોને અવળે રસ્તે દોરવા હાટું, પહેલાં તીન પતિ આવી તીન, પછી આ પબજી આવ્યું ને આવું બધું, પછી તો સાપામાં હમણાં જ આવ્યું કે આવું ન કરવું છે. મેં કીધું હું તો કેદું ન કહું છું, પણ મારું સાંભળેવા કોક કોક જ છે. આ બધા સાંભળે એ વાત સારી છે સાહેબ, અસર થાય છે સાહેબ. હા, વિચાર થાય છે. અમુકને આપણા દેશમાં અહક થાય છે, અમુકને અકળામણ થાય છે, બીક લાગે છે, વિચાર થાય આપણને જુઓ તો ખરા. અને સાહેબ થપ્પા નામું એનું ભૂલી ગયો યુવાનનો, એટલે મને આજે જ હું વિડીયો જોતો હતો સાહેબ, વર્ષથી પહેલાં કે એમ કંઈક હિમાલયના ખોપરાની માથે યુવાન બરફમાં ડટાઈ ગયો, દેશની સેવા કરતો કરતો આપણો સેનાનો યુવાન, નામ ભૂલી ગયો, એટલે થપ્પા પાસળ એનું નામ ને પાસળ આવતું હતું. અને સાહેબ ડટાઈ ગયો, છ દિવસે બરફમાંથી નીકળ્યો તો એ ઊભો થઈ અને હથિયાર ગોતતો તો મેરા હથિયાર કહાં હૈ. આ હા હા સાહેબ, આને બરફમાં છ છ દી ડટાઈ જાય તોય હથિયાર ગોતે દેશ માટે, અને અમુક ઘોઘાના પેટનાઓને ઘરે એસીમાં બેઠા બેઠા આકડામણ થાય છે, એને ભારત બારીનું નીકળી જવું, બીજું તો શું. આ આ કોઈ વાયડાઈ નથી કરતો, આ વેદના બોલે છે, એટલે કહું છું સાહેબ. શું કેવું સાહેબ, પછી કોઈ પણ જ્ઞાતિ હોય, જ્ઞાતિવાદની હું વાત જ નથી કરતો ને, એટલે હું મારા પ્રોગ્રામમાં કાયમ જાહેરમાં કહું છું કે રાણા પ્રતાપને અમે યાદ કર્યો, ઝાલા માનસિંહને યાદ કર્યો, એની હરવાર હાકેમ ખાન સુરી મુસલમાન હતો એને અમે યાદ કરીએ છીએ. અમે જ્ઞાતિવાદ, અમે ભારતને તોડવા નથી નીકળ્યા સાહેબ. હું ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ કે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ આને યાદ કરું ને તો એની હારો હારે હું અશફાકુલ્લા ખાનને પણ યાદ કરું છું સાહેબ. એને સલામ કરવી પડે, ગોગદી વાંચો સાહેબ, તમને હેર લોહી ચડશે. અશફાકુલ્લા ખાન મુસલમાનનો દીકરો હતો, અને જ્યારે કાકોરી કાંડમાં જેલમાં એને નોખી જેલમાં નાખવામાં આવેલો, અને એને કહેવામાં આવ્યું હતું અંગ્રેજોના તાળીયા તળિયા ચાટવા વાળો ત્યાં કહેવા ગયો હતો એ કે તું અશફાકુલ્લા ખાન તું માની જા, એક વાર કહી દે કાકોરી કાંડમાં આટલા 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 હતા એ બધા ફાંસીએ સડી જાય અને તને નિર્દોષ છોડાવીને ઇનામ અપાવું, એક વાર તો ખાલી માની જા. કારણ કે ભારત આઝાદ થઈ જશે ને તો હિન્દુ રાષ્ટ્ર બની જશે, તો તું મુસલમાન છો અશફાકુલ્લા ખાન, આપણે શું મળવાનું છે? માટે તું કહી દે કે આ બધા એના નામ દઈ દે કે આટલા આટલા કાકોરી કાંડ ટ્રેન લૂંટવામાં હતા એ બધા ફાંસીએ સડી જાય અને તને ઇનામ મળી જશે. તેથી અશફાકુલ્લા ખાનને કીધું મારા આડા જેલના હળિયા છે, નકર ગદ્દાર પેલો વારો તારો હોય, હું મા ભારતીને આઝાદ કરવા નીકળ્યો છું, હિન્દુ મુસલમાનની વાત કરવા નથી નીકળ્યો. ભલા પણ સાહેબ આને આને આપણે સલામ કરી, એની જનતાને વંદન કરવા પડે સાહેબ. અને સાહેબ અડધું ગીત અશફાકુલ્લા ખાન બોલે, અડધું ગીત રામપ્રસાદ બિસ્મિલ બોલે. કોકદી વાંચ્યો આ ક્યાંથી આવ્યા વાવાઝોડો, મને એ વિચાર થાય છે. હું ઝાંસીની રાણીને યાદ કરું છું તો બેગમ હઝરત મહલને પણ યાદ કરું છું, એ મુસલમાનની દીકરી હતી, બહુ ઓછાને ખબર હશે. અવધના બાદશાહને મરાઈ ગયા, બાદશાહ મરાઈ ગયા પછી અંગ્રેજો એને પકડી ન શકે એટલે અવધની મહારાણી બેગમ હઝરત મહલ મુસલમાનની દીકરી હતી, એ ભારતમાંથી નીકળી ગઈ કે અંગ્રેજોને હાથ ના આવું, અને નેપાળમાં જઈ અને એનો દેહ છોડ્યો. નેપાળમાં કાઠમંડુમાં એક મસ્જિદની પાસે એની મજાર છે, હું ત્યાં જઈ આવ્યું છું, કોઈને ખબર હોય તો પૂછજો, ત્યાં મજાર છે કાઠમંડુમાં. સાહેબ કહેવાનો અર્થ મારો એ છે કે જ્યાં જ્યાં અમે જોયું છે એને અમે બિરદાવ્યા વગર કોઈ દી વ્યા નથી. એટલે આ ભારત છે, આ ભારત, ભારત કોઈ દેશની ટીકા નથી, બીજા દેશમાં શીખવા જેવું ઘણું છે. આ વિજ્ઞાન બધા આવ્યા એને એ બહુ આપણે માની, એને વંદન કરવા પગે લાગવું પડે સાહેબ. નકર હું અહીંયા બોલું ને આમ ઠેઠ ઠેઠ છેલ્લે સુધી બહાર આમ બે બાજુ ઊભા છે ત્યાં સુધી સમજાય એવું આ વિજ્ઞાન ન હોય તો ન થઈ શકે. પાછળ મિત્રો સ્ક્રીનમાં મિત્રો જોવે છે એને વંદન કરું છું, વળી એને એમ ન થાય કે અમારી નોંધ ન થઈ.
તમારો તમને આવકારી છે જાડેજા પરિવાર તરફથી. હા હા, તમે હાજરી, તમારી હાજરી પણ આ અવસરને રૂડો લગાડે છે ને. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વિજ્ઞાન બહુ અપનાવું, વિજ્ઞાનની જેટલી જેટલી શોધો વિશ્વના દેશોએ કરી એને ખૂબ વંદન. પણ એક વાત પાકી છે, હમણાં નાસાના વૈજ્ઞાનિકો થાકી થાકી અને સંશોધન કરી કરીને થાકી ગયા. ચાલે નાસાના વૈજ્ઞાનિકોએ એમ કીધું કે અમે વર્ષોથી અંતર માપતા હતા ધરતીથી ચંદ્રનું, સૂર્યનું અંતર, ધરતીથી સૂર્યનું અંતર માપતા હતા કેટલું છે એમ. એ અમે આજથી સુધી મહેનત કરી કરીને એટલું માપી શીખ્યા કે તુલસીદાસજીએ 500 વર્ષ પહેલાં જે રામાયણમાં કીધું, યુગ સહસ્ત્ર જોજન પર ભાનું લીલો તાય મધુર ફલ જાનું. રામાયણમાં તુલસીદાસે 500 વર્ષ પહેલાં જે સૂરજ ધરતીથી આખો કીધો ને, એટલો જ છે. ત્યાં સુધી નાસાવાળા કે હવે અમે પૂગી શીખ્યા છે. તો સાહેબ ભારતનું વિજ્ઞાન શું છે તમે કલ્પના કરો. એમ એક ભારત હતો અને એ ભારતને બચાવવો એટલે આ વાતો આપણે બધા કરી છે. અને એને બચાવવા માટે મારે તમારે અંદરથી કંઈક ખુમારી જાગે, કંઈક પ્રેમ, દેશ પ્રેમ જાગે, કંઈક ભાવના જાગે. એટલા માટેની આ બધી કથાઓ, ગીતો, આપણા પૂર્વજો, આપણો ધર્મ. આપણો ધર્મ તો બધાને આદર આપવા વાળો છે. આપણે કોઈને, સાહેબ આપણે નીચું દેખાય, હું ઘણી વાર બોલું છું, અહીંથી કોઈને નીચો કહું એટલે હું ડબલ નીચો હું તો જ કોઈકને નીચો કહી શકું. સાહેબ આપણે તો આદર આપવા વાળા. એટલે મને ગમતું એક આ ગીત મારે ગાવું છે, કાયમના માટે ગાઉં છું અને મને પોરો થાય છે એટલા માટે. કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે આવ્યો ત્યારે ગાતો હતો. બિરલા સાહેબનું તો આપણે બધાએ નામ સાંભળ્યું હોય ને, બિરલા કંપની તો કેવડી. બિરલા કંપનીએ, બિરલા સાહેબે આખા હિન્દુસ્તાનમાં જેટલા ધર્મસ્થળ છે ને ત્યાં બધે ધર્મશાળાઓ બંધવી દીધી છે. દ્વારકાથી લઈને બધે છે, આપ જોજો યાર, ધર્મશાળાઓ બિરલાજીએ, બિરલા કંપનીએ બંધવી. એણે છેલ્લે બધી ધર્મશાળાઓ હિન્દુસ્તાનમાં બંધાઈ ગઈ ને ધર્મશાળાઓ. પછી એણે પૂછાયું એના માણસો, અમુક અંગત માણસોને, કે ભાઈ હવે ક્યાંય ધર્મસ્થળ બાકી નથી ને રહ્યું એમ હિન્દુસ્તાનમાં. કીધું કે ક્યાંય નથી. પછી બિરલાજી અંગત તપાસ કરી અને પછી કીધું એક ધર્મસ્થળ બાકી રહી ગયા હે બિરલાજી કે. એ કોણ સા ધર્મસ્થળ? અમે નહીં લગતા હે હિન્દુસ્તાન મેં સભી ધર્મસ્થળ હે, વહાં ધર્મશાળા બન ગઈ હે. એસા હે કે હા, એક ધર્મસ્થળ બાકી. આ બિરલાજી બોલ્યા, એ તમને કહું છું, ગૌરવ લીધા જેવું મારે તમારે. બિરલાજીએ કીધું એક ધર્મસ્થળ બાકી હે. કોણ સા ધર્મસ્થળ? એના માણસોએ કીધું તો કે ચિત્તોડ કા કિલ્લા, વહાં નહીં હે ધર્મશાળા. વો ધર્મસ્થળ હે, વહાં ધર્મશાળા નહીં હે. દાંત કાઢતા કાઢતા બિરલાજીના માણસોએ કીધું, બિરલાજી આપ ભૂલ કર રહે હૈ. ક્યું? ક્યુંકી યે ધર્મસ્થળ નહીં હૈ કોઈ, વો એક રાજપૂત કા દુર્ગ હૈ, એક રાજપૂત કા કિલ્લા હૈ, વો ધર્મસ્થળ નહીં હૈ. આપ કહે તો આમ બના દે, પર વો ધર્મસ્થળ નહીં, એક રાજપૂત કા દુર્ગ હૈ, કિલ્લા હૈ. અને તેથી બિરલાજી એમ કીધેલું કે વો રાજપૂત કા દુર્ગ હૈ, કિલ્લા હૈ, મેં જાણતા હું, પર મુજે પતા હૈ, અગર જો એ ચિત્તોડ કા કિલ્લા નહીં હોતા તો હિન્દુસ્તાન કા કોઈ ધર્મસ્થળ નહીં હોતા, ઇસીલિયે વહી બડા ધર્મસ્થળ. આ તો બિરલાજીએ કીધું છે સાહેબ. આ ગૌરવ તમે લેજો, તમને પોરહના પલ્લા છૂટી જાય સાહેબ. એકવાર તમે આની અંદર આમાં ઉતરો, તમે એક એક યુવાન મારા દેશનો, હું યુવાનોને જ વધારે કહું, અને મારા દેશની દીકરી અને મારા દેશનો યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબમાં ગૂગલમાં આમ સર્ચ મારીને લખવા જાય ને, તો એને એક વિચાર આવવો જોઈએ કે મારો ઈષ્ટ કોણ, મારી કુળદેવી કોણ, મારા બાપ દાદા કોણ, અને મારો ગુરુ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય, આટલું વિચારે તો એ બધું એની રીતે બરાબર થઈ જાય સાહેબ. બહુ મોટી વાત છે. બાકી તો અરબોપતિ અમે જોયા છે, આ વાત કાયમ કરું સાહેબ. જેને ધર્મ હારે કાંઈ લેવા દેવા નહીં. હવે પૂર્વની કમાયો પૈસા તો થઈ જાય, અને એટલા પૈસા હોય કે એને જ ખબર ન હોય, અને એના કોઈ બર્થડે હોય ને, જન્મદિવસ હોય દીકરીનો દીકરાનો, તો દીકરી જુવાન દીકરીઓ દીકરા માન બાપ ને બધા ભેળા થઈ ખૂબ દારૂ પી અને ડીજે ચડાવીને ઢીંચકા 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 તને કરડે કાળોતરો નાગ તમને હું. આ જોયું છે આપણે, એટલે કહું છું હા કાંઈ લેવા દેવા. અને પાછી એની દીકરીઓ માયક ઉપર આવીને વાતો કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે હવે નો થાય. બહુ અઘરું છે, કોક દી જનેતાઓને પૂછો ખબર પડે. પ્રસુતા કી વેદના કો સફલ હી કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે, તું મર મિટ જાના કહલાના મર્દાના પૂત. મહારાણા પ્રતાપ જ્યારે જ્યારે સેજ એનો શેરો આમ આમ ઝાંખો પડે એમ લાગે કે જરાક થાકી ગયા છે રાણોજી, તેથી રાજપૂતાણી અજબદે પવાર મામરક પવારની દીકરી સાહેબ. હું આમ એક અફસોસ સાથે, એક બાજુ ગૌરવ એક બાજુ અફસોસ, એ બે ભેળા કરીને એક વાત કાયમ ઘણી વાર કહું છું કે મહારાણા પ્રતાપને અજબદે પવાર જેવા રાજપૂતાણી મળ્યા, એવી ક્ષત્રિયાણી જો મારા પૃથ્વીરાજ ચૌહાણને મળ્યા હોત તો હિન્દુસ્તાનનો નકશો આજ કોઈક બીજો હોત, આપણે ભોગવવું ન પડ્યું હોત. શું
સાહેબ ઈ તમે વાંચો તો ખબર પડે, મહારાણા પ્રતાપ નો શેરો દાખો પડે ને. એટલે ઉભા થઈને રાજપોતાણી એમ કહે, તરત ભેટ વાળીને એમ કહે, રાણાજી થાકી ગયા છે? થાકી ગયા ને તો તમે તમારે તમે બેસો, કઈડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો દઈ દો. આ રાજપૂતાણીને શ્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું? ઈપલા માણસ તમે જુઓ તો. પણ તા તો રાણાના બક્તરની કડિયું મંડે તૂટવા, અકલમત નારની વાત જ્યાં ઓસરે તવર માળો ધણી મૂછ તાણે. તારી જનતાને ધણી છે રાજપૂતાણી કરી રાણો, મૂછું આમ ફરક 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 થવા માંડે. મહાત્મા ઈશ્વરદાસજી મળવા ગયા ને સાહેબ, જ્યારે મળવા ગયા રાણાજીને મળ્યા, રાણોજી બહુ રાજી થયા અને એમ કીધું કે કવિરાજ તમે હું ચિત્તોડના ગઢમાં હું તમે મળવા આવો તો આવો જ, પણ અહીંયા પહાડમાં અહીં મળવા આવ્યા હું બહુ રાજી થયો એક રાજપૂત તરીકે. ઈશ્વરદાસજીએ કીધું, બચુ બાપુ વાત કરતા સ્વર્ગસ્થ બચુ ગઢવી, ઈશ્વરદાસજીએ કીધું તમને મળવા આજ ખાલી આવ્યો એટલું ને, હું મારી માના દર્શન કરવા આવ્યો છું. મારી માં રાજપૂતાણીને હું દર્શન કરવા આવ્યો. ક્યાં છે? તો કે એ તો એ આમ પહાડમાં પથ્થરોની વચ્ચે બેઠા છે. મિત્રો પોગદી કલ્પના કરજો, આપણા ધર્મને સ્વાભિમાન બચાવવા માટે ખાલી આપણે હાવ એમને હાવ બધું ભૂલી જશું, બસ મોજ કરો, એન્જોય જરૂરી છે. તમે આનંદ કરો, સારું ગીત આવે ત્યાં નાચી લ્યો, ના નથી, જિંદગીમાં એન્જોય કરો, આનંદ કરો, પણ હાવ લેવા દેવા નહીં કાંઈ ગમે ત્યાં. રામે ધંધે લાગી નો લાગે, ધૂન બહુ અઘરી છે સાહેબ, ભજન બહુ જરૂરી છે, આહુડા પડી જાય તાર લાગી જાય જરૂરી છે, એ વસ્તુ જુદી છે, પણ જેને કાંઈ લેવા દેવા નથી એટલે આ વાત કરું છું. ઈશ્વરદાસજીએ કીધું ને કે મારી માના દર્શન કરવા આવ્યો. રાણાજીએ કીધું રાજપૂતાણીને ખબર આપો કવિરાજ મળવા આવે છે. અને સાહેબ પથ્થરનો ઓથ લઈને બેઠી હતી રાજપૂતાણી પહાડમાં આરાવલીના, વસ્ત્રો તૂટેલા હતા, આવો ક્યારેક ક્યારેક વખત આવ્યો. અને શેઠેથી ઈશ્વરદાસજી આમ જોયા એટલે કીધું જય માતાજી રી શા, કે ખમા ઘડી કવિરાજ પધારીએ. પણ ઈશ્વરદાસજી નીચે જોઈને એટલું બોલ્યા, એ મેવાડની મહારાણી ચિત્તોડની સામ્રાજ્ઞી, તીન બેર ખાતી આજ તીન બેર ખાતી હે, અને નંગન જનાતી આજ નગન જનાતી હે. મેવાડની મહારાણી પ્રતાપની અર્ધાંગના તીન બેર ખાતી, દિવસમાં ત્રણ ત્રણ વખત બત્રી ભાતના ભોજન જેને પીરાતા હોય મેવાડમાં, તીન બેર ખાતી આજ તીન બેર ખાતી હે. ત્રણ બોરાન કેરાન કરમદા ખાન જીવન ગુજારે છે, તીન બેર ખાતી આજ તીન બેર ખાતી હે, અને નંગન જનાતી આજ નગન જનાતી હે. નંગમાં જડાવ રહેવા વાળી હીરાપના પોખરાજના જેનીમાંથી આભરણ રહેતા હતા, ખીનખાબને લપેટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, એ મેવાડની મહારાણી ચિત્તોડની સામ્રાજ્ઞી પ્રતાપની અર્ધાંગના અર્ધા નગ્ન વેશમાં પથ્થરનો ઓથ લઈને બેઠી છે ને, એનું તપ મેવાડને ઘેરે લઈ આવશે, મને હવે ભરોસો છે, મને વિશ્વાસ છે ભલા માણસ. આ ઈશ્વરદાસજી એમ કહે છે. આ આપણી પરંપરા છે અને એ પરંપરાનો નશો એક એક વર્ણને હોવો જોઈએ સાહેબ, અને હતો બધાયને, એટલે એક એકની વાત એક એક સાંભળતા, કોઈ પણ સારી વાત આવે એને સાંભળતા. અને એ ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે કવિ પ્રદીપ જાય, કેવી કેવી વાતો. હમણાં હું મૂળી ગયો તો મૂળી એટલે અમે પ્રોગ્રામમાંથી કચ્છમાંથી આવ્યા ને, મૂળી આપણે જૂનું મને બધું બહુ ગમે એટલે અંબિકા નિવાસ પેલેસ ત્યાં મહેલ જે હતો જે સ્ટેટનો, એને અત્યારે હોટલ બનાવી નાખી છે, અને ત્યાં હું આખો દિવસ રોકાણ અમે આરામ કર્યો. પછી ત્યાં મૂળરાશિ પ્રમાણ કરીને એનું બધું સંભાળે છે. એ આ વચ્ચે વાત યાદ આવી, બહુ મને ગમે છે એટલે આ ઘણાને આમ એમ લાગે ને કે અત્યારે આ બધું શું છે એમ, એને તપાસ કરવાની છૂટ છે. અને એણે મને વાત કરી, એ માણસની આંખમાંથી આહુડા પડતા હતા મૂળરાશિ પરમારને, અને એ મને વાત કરતા હતા એ કે કવિરાજ બે વર્ષ પહેલાં ઠેઠ અમેરિકાથી ધોળિયાઓ આવ્યા અને સંશોધન કરવા આખા વિશ્વમાં, એ આ પુરાતન જે બધું હોય એમના સંશોધન કરે, ભારતમાં પાળિયા ઉપર સંશોધન. બે માણસ કે બહુ મોટા માણસ, એનો ધર્મ એવો કે એને લીલી કોઈ વસ્તુ ખાવાની નહીં, એમ શાકભાજી ન ખાય તોય પાપ લાગે એવા ધર્મ નહીં માને, એવો કંઈક એનો ધર્મ કીધો અમેરિકાથી ધોળિયાઓ. એટલે એ આવેલા ને સંશોધન કરતા હતા ને કે મેં થોડાક પાળિયા દેખાડ્યા ને આ તેને અમે આમાં બધે ફર્યા અને આ પેલેસમાં એ રોકાણા, અને હાંજે એને શું હોય તો 12-1 વાગે એના ડ્રાઈવરને કીધું પેલેસમાં, અને બે માણસે કે હાલ ગાડી કાઢ હવે ગમે ત્યાં જવું છે, અને એ હાંજે મને ખબર નહીં કે આ પેલેસમાંથી નીકળી ગયા મૂળીથી, અને જાતા જતા વગડામાં જઈ અને જોમબાઈમાંનો જ્યાં પાળ્યો આજ પણ છે, ડેરી છે રાજપૂતાણી જગદંબાની, પડ્યા છભાડું 500 અને હોઠા વિસું 7, એક તેતરને કારણે જેણે હળ રાખી અખી આ સાહેબ, એક તેતરના માટે આટલા જણા કપાઈ ગયા હતા સોઢા પરમારો સાહેબ. આ જેવી તેવી ઘટના નથી,
જીવ દયાની વાતો કરવા વાળા દુનિયામાં કે અમે અમે તો પશુ પ્રેમ ને પ્રકૃતિ ને પ્રેમ કરવો, પક્ષી ને માનવ ને પ્રેમ કરવો, જીવ દયા ને માની એને કહેજો એક તેતર માટે જોંબાઈમાં નામની જગદંબા જેવી એ રાજપૂતાણીના ખોળામાં ઉડીને આખી વાર્તા જબરી છે. એટલે હું અત્યારે કહું હું ટૂંકી ટૂંકી એનો રથ એવો ન હોય કે અમને આખી વાર્તા ન આવડતી હોય, પણ ટૂંકમાં ઘણું કહી દેવું એટલે તમારો પણ સમય બચે અને અમારો પણ સાચી વાત તમારા સુધી પહોંચે. એટલે અમે ઉપમા અલંકારો આ બધું અમને થોડું થોડું આવડે, પણ આ એમાં અને જોંબાઈ માના ચરણમાં તેતર આવી જાય ને એ પછી ઓલા સામે શિકારી એમ કે તેતર આપી દો, તો કે તેતર હું રાજપૂતાણી છું મારા ચરણમાં આવી ન આપી શકાય અને ચપાડું છોટા એ કપાઈ ગયા. પ્રસંગ આખો જાણીતો, પણ હું વાત તમને એ કરું કે રાતે એક વાગે પેલેસમાંથી ગાડી લઈ અને નીકળી ગયા એ ધોળિયા બે માણા ડ્રાઈવરને લઈને અને જોંબાઈ માને પાળીએ જઈને ઉભા રહી આફડ આફડા છેક ન્યા જઈ જોંબાઈ માની ડેરી છે ન્યા બીજા પાળિયાઓ હતા છોટા પરમારુના ન્યા જઈ અને ઉભા રહ્યા. આખી રાત મોન બેઠા ડ્રાઈવરને કીધું તો હતો ત્યાં પેલેસમાં વયો હતો સવારે અમને લઈ જાજે સાત વાગે. ડ્રાઈવર પાછો વયો આવ્યો અને ત્યાં બેસી ગયા. એ કે ધોળિયા મને વાત કરતા હતા એ કવિરાજ તમને કહું છું બિલકુલ ખોટું, મારે કાંઈ આમાંથી લઈ લેવાનું નથી. ધોળિયા એમ કીધું કે એ પાળિયા બધા હતા ને છોટા પરમારું જે તેતર માટે કાયમ આવ્યા એ પાળિયા અને જોંબાઈમાં એણે ઓલા ધોળિયા એમ કહેતા હતા આખી રાત અમને આખો ઇતિહાસ કીધો અને પાળિયાઓએ અમારી અરે ઇંગ્લિશમાં આખી રાત વાતો કરી છે. એ રોતા હતા બે માણા ભલા માણા આ બનેલી ઘટના. અને કોઈને એવું લાગતું હોય તો કે આવે હું એને ઈમેલ કરીશ અને હામો એ જવાબ આપશે. એણે ઇંગ્લિશ મેગેઝિનમાં અમેરિકામાં જઈ અને ઇંગ્લિશ મેગેઝિનમાં એ વાત એ આખી લખેલી ધોળિયાઓએ ત્યાં અમેરિકામાં જઈ લખેલી કે હિન્દુસ્તાનમાં ગુજરાતમાં એ રાજપૂતોના પાળિયા છે એણે આખી રાત પાળિયા કાયદેસર અમે બે આમ આમ તંદ્રામાં જ વયા ગયા આમ પાળિયામાં બેસી ગયા ને ઇંગ્લિશમાં અમને ઇતિહાસ કીધો હતો. અને આજ પણ જોંબાઈમાંની ડેરી છે એ પાળિયા છે. કોઈ પણ બેન દીકરીને બાળકનો જન્મ થાય અને દૂધ ન આવતું હોય ધાવણ ન આવતું હોય તો એ બેન દીકરીનું વસ્ત્ર એ જોંબાઈમાંની ડેરીએ જઈ અને મૂકી આવે ને એટલે દૂધની શેડું ફૂટે છે. આવી આજ પણ બને છે 21મી સદીમાં સાહેબ. એણે મને વાત કરી અખતરો કરી આવવાની છૂટ છે, બાકી હાસો વિશ્વાસનો ભરોહો જોઈ. ઘણાને તો જાન લઈને જતા હોય વરરાજ એમ કે આપણે આવડો ખર્ચો કર્યો ને આટલી જાન લઈને જાય, પણ મામા પરણાવી છે ખરા ને, અરે તારી ભલી થાય તરી, હારા ઉપર ભરોહો નથી. ન્યા તો ભગવાન ને માતાજી ક્યાંથી આવે, પણ આજ પણ છે સાહેબ. કોક દી જાવ તો દર્શન કરજો.